ખવાયા થોડા ઘર ને એક ટીંબો. જામનગરના શ્રી વિભોજી જાડેજા અને રાજુ સંધી નામના બે વ્યક્તિએ અહીંયા એક નગરની કલ્પના કરી અને આજના એક વિકસિત નગરનો પાયો નંખાયો. એ નગર એટલે રાજુ સંધીના નામ પરથી જ નામકરણ થયેલ રાજકોટ. બદલાતા સમય સાથે બદલાતું રહ્યું રાજકોટ. જૂનાગઢના નવાબના ફોજદાર માસુમ ખાનના નામ પરથી માસુમાબાદ તરીકે પણ ઓળખાયો. લગભગ 8 ફીટ પહોળો અને 4 થી 5 કિલોમીટર લાંબો કિલ્લો એની ફરતે બંધાયો, જેના બુરજના અવશેષ આજે પણ રામનાથપરા વિસ્તારમાં જોઈ શકાય છે. આ કિલ્લાને કોઠારિયા નાકા, બેડી નાકા, રૈયા નાકા, નવા નાકા જેવા લોખંડના ખિલ્લા જડિત 8 દરવાજા હતા. 1732માં રણમલજીએ માસુમ ખાનને હરાવ્યો અને માસુમાબાદ ફરી રાજકોટ બન્યો. ઠાકોર સાહેબ સર લાખાજી રાજના સમયમાં આ શહેર દેશના રાજકીય, સાંસ્કૃતિક અને બૌદ્ધિક સંગઠનોને માટે માનીતું સ્થળ હતું. બ્રિટિશરોના સમયમાં રાજકોટને કોનોટ હોલ, મેસોનિક હોલ, વોટસન મ્યુઝિયમ, લેંગ લાઇબ્રેરી અને રાજકુમાર કોલેજની ભેટ મળી. અહીંની જ કાઠિયાવાડ હાઈસ્કૂલ એટલે કે એલ્ફ્રેડ હાઈસ્કૂલમાં સત્ય અને અહિંસાના પાઠ ભણી મોહનદાસ કરમચંદ ગાંધી રાષ્ટ્રપિતા બન્યા. કબા ગાંધીનો ડેલો આજે એના સ્મરણો વાગોળતો ઉભો છે. આ આજના રાજકોટનો મિજાજ છે. સમયની સાથે ઘણું બદલાયું છે અને કદાચ ધાર્યા કરતા વધારે. બસ નથી બદલાયો તો આ ધીંગી ધરાનો માનવી. હજુ એ જ શૂન્યમાંથી સર્જન કરવાનો ઇલમ. 1922માં પહેલીવાર રાજકોટે સ્ટીમ એન્જિનનો પાવો સાંભળ્યો અને આજે બ્રોડગેટ ડીઝલ એન્જિન રાજકોટને દેશના અનેક મુખ્ય નગરોની સાથે જોડે છે. શહેરની વચ્ચે આવેલું એરપોર્ટ આજે દિવસમાં 3 વખત રાજકોટને મુંબઈની સાથે જોડેલું રાખે છે. લોકોની સુવિધા અને સુખાકારીની સંભાળ માટે આધુનિક ઇમારતોમાં સરકારી ઓફિસો પણ સમયની સાથે કદમ મિલાવે છે. રાજકોટની તબિયતને તરોતાજા રાખવા માટે અત્યાધુનિક સુવિધાથી સજ્જ સરકારી હોસ્પિટલ તો છે જ, સાથે સાથે આંતરરાષ્ટ્રીય કક્ષાની સારવાર ઉપલબ્ધ કરાવતી ખાનગી હોસ્પિટલો પણ છે. રાજકોટના યૌવનને ચુસ્ત અને દુરસ્ત રાખવા માટે ઇન્ડોર સ્ટેડિયમ, સ્વિમિંગ પૂલ, 2 ક્રિકેટના મેદાન અને જિમ્નેશિયમ જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે. આજે રાજકોટની પાસે એનું પોતીકું એવું ઘણું છે જે એક વિકસિત અને સતત વિકસતા નગરની પાસે હોવું જરૂરી છે. કોઈ પણ મેટ્રો સિટીની માફક રાજકોટ પાસે પણ આકાશને આંબતી ઇમારતો છે તો સાથે સાથે શોપિંગ મોલ્સ અને અદ્યતન સિનેમા હોલ્સ પણ છે. આજી ડેમ અને ન્યારી ડેમ રાજકોટની પ્રજાને ખમીરવંતુ પાણી પૂરું પાડવા ઉપરાંત ફરવાના સ્થળ તરીકે પણ જાણીતા છે. 60,000થી વધુ નાના મોટા ચેક ડેમ ઉપરાંત રાજકોટ આવી પહોંચેલી નર્મદાએ ખેતી ક્ષેત્રે રાજકોટને આગવું સ્થાન અપાવ્યું છે. શિક્ષણના ક્ષેત્રે પણ રાજકોટનું અનોખું પ્રદાન છે. નાના અભ્યાસક્રમોથી લઈને ડોક્ટરી અને એન્જિનિયરિંગ સુધીના તમામ અભ્યાસક્રમો માટે રાજકોટનું નામ ગર્વથી ગુંજતું થયું છે. રાજકોટે ઔદ્યોગિક ક્ષેત્રે એવી તો દોટ મૂકી છે કે રિયલ એસ્ટેટ, ઓઇલ એન્જિન, ઓટો પાર્ટ્સ, બેરિંગ્સ, સબમર્સિબલ પમ્પ્સ, ફોર્જિંગ ઇન્ડસ્ટ્રીઝ, કાસ્ટિંગ ઇન્ડસ્ટ્રીઝ અને જ્વેલરીઝના ક્ષેત્રે પણ દુનિયા આખી રાજકોટ તરફ મીટ માંડેલી જ હોય છે. એટલે જ શાપર, આજી અને મેટુડા જેવા 3-3 ઇન્ડસ્ટ્રીયલ ઝોન 24 કલાક ધમધમે છે.
રંગીલો રાજકોટવાસી પૈસા તો કમાઈ જાણે જ છે, પણ સાથે સાથે જિંદગીને માણે પણ છે. પૌરાણિક ગરબીઓ હોય કે પછી અરવાચીન દાંડિયા, નવરાત્રિના 9 દિવસ રાજકોટ બધી જ પણજણ ભૂલીને મન મૂકીને જોઈએ છે. રાજકોટનો 7મા-8મા મેળો મન ભરીને માણવા માટે ઉમટી પડતા રાજકોટવાસીઓએ રાજકોટના મેળાને ગુજરાતના સૌથી મોટા મેળાઓમાં સ્થાન અપાવ્યું છે. રાજકોટના જન્મથી માંડીને આજ સુધીની 400 વર્ષની આ સફર, ને એમાં એ છેલ્લા 10-15 વર્ષની સફર કોઈ ચમત્કારથી કમ નથી, તો કેવું હશે આવતીકાલનું રાજકોટ? આવો કલ્પનાની પાંખે એક ઉડાન ભરીએ. રાજકોટ વિશ્વના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાં 22મું શહેર બની ગયું છે. આવો આપણે પણ એમાં આપણું યોગદાન દઈએ.